સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પાલનપુરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા બાદ સળિયા કાઢતી વખતે દર્દી યુવકનું મોત નિપજતા હંગામો તબીબે બેદરકારી દાખવી એનેસ્થેસિયાનો વધુ પડતો ડોઝ આપી દેતા યુવકનું મોત નિપજ્યું હોવાના મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પરિવારજનો સાથે મા અંબાના કર્યા દર્શન સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ પુનઃ કાર્યભાર સંભાળતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મા અંબાના લીધા આશીર્વાદ લાખણી બજાર સમિતિના સંચાલક મંડળની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના સમય મર્યાદા પૂરી ખેડૂત વિભાગમાં 60 વેપારી વિભાગમાં 25 તેમજ ખરીદ વેચાણ વિભાગમાં 7 ફોર્મ ભરાયા હોવાના અહેવાલો હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડીવાયએસઓ એસઓ તેમજ નાયબ મામલતદાર વર્ગ 3ની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લામાં 101 પરીક્ષા કેન્દ્રના 1072 બ્લોકમાં 25,714 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી આજે આ પરીક્ષા સુખરૂપ સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે બીજી બાજુ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓએ પણ આજે બનાસકાંઠાના પરીક્ષા કેન્દ્રો પરથી જીપીએસસીની પરીક્ષા આપી હતી કોર્ટે કામચલાઉ જામીન આપતા આ બંને આરોપીઓ પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા બનાસકાંઠાના અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં પેપર લીક કાંડના આરોપી ઉત્તમસિંહ ભાટીને પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્ર પર લવાયો હતો જ્યારે બીજા આરોપી રાજેન્દ્ર સિંહ ડાભીએ દાંતીવાડા ખાતેના પરીક્ષા કેન્દ્ર પરથી જીપીએસસીની પરીક્ષા આપી હતી પેપર લીક કાંડના આરોપી ઉત્તમસિંહને અમીરગઢ પરીક્ષા કેન્દ્ર પર લવાતા આ આરોપીને જોવા પરીક્ષા કેન્દ્ર પર લોકોના ટોળા ઉમટ્યા હતા જો કે આ આરોપીએ પેપર લીક કાંડ મામલે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો ડીસા હાઈવે પર ગાયત્રી મંદિર નજીક આજે વહેલી સવારે રાજસ્થાનથી સૂકું ઘાસ ભરીને આવી રહેલ ટ્રક પલટી ખાઈ જતા દોડધામ મચી હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આજે સવારે રાજસ્થાનથી સૂકું ઘાસ ભરી ડીસા પાંજરાપોલ તરફ જઈ રહેલી ટ્રક ડીસા હાઈવે પરના ગાયત્રી મંદિર નજીક હાઈવે ઓથોરિટી દ્વારા મુકાયેલા મોટા સ્પીડ બ્રેકર પર પલટી ખાઈ જતા ટ્રકમાં ભરેલું સૂકું ઘાસ રોડ પર ફેલાઈ ગયું હતું આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રકમાંથી ડ્રાઈવરને બહાર કઢાયો હતો સદનસીબે આ ઘટના સવારના સમયે બની હોય લોકોની અવરજવર ઓછી હતી જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી પરંતુ ડીસા હાઈવેના તમામ સર્કલ પર હાઈવે ઓથોરિટી દ્વારા મોટા મોટા સ્પીડ બ્રેકર મુકાઈ હોય અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આવા મોટા સ્પીડ બ્રેકરો તાત્કાલિક ધોરણે નાના કરાય તેવી માંગણીએ જોર પકડ્યું છે બનાસકાંઠા જિલ્લામાં અછતની સ્થિતિની સમીક્ષા માટે આવેલી કેન્દ્રીય ટીમ અછતગ્રસ્ત થરાદ વિસ્તારની મુલાકાતે આવી પહોંચતા સ્થાનિક અધિકારીઓ દોડતા થઈ ગયા છે બનાસકાંઠામાં ગત ચોમાસામાં કુદરત રૂઠતા એકદમ અપૂરતો વરસાદ પડ્યો હતો જેના પગલે હાલ જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે 2015 અને 2017ના વર્ષમાં પૂર પ્રકોપનો ભોગ બની તબાહ થયેલો બનાસકાંઠા જિલ્લો આ વર્ષે દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યો હોય રાજ્ય સરકારે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી દીધા છે આવી સ્થિતિમાં બનાસકાંઠાના અછતગ્રસ્ત વિસ્તારોની જાત નિરીક્ષણ માટે આવેલી કેન્દ્રીય ટીમ બનાસકાંઠાના કાંકરેજ વાવ થરાદ લાખણી સુઈગામ ભાભર વાવ ડીસા ધાનેરા દાંતીવાડા વડગામ સહિતના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ
પીડિતોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું જાત નિરીક્ષણ કરશે। રાજ્ય સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલા વિસ્તારોની સ્થિતિની કેન્દ્રીય ટીમે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કર્યા બાદ આ ટીમ થરાદ આવી પહોંચી હતી। આ ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે અછતગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ લેવલની સમીક્ષા કરી અમારો અહેવાલ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરીશું। सर खास करके केंद्र की टीम आज बनासकाठा पहुंची है। हाँ। आप सर्वे करने आए, क्या सर्वे करेंगे, क्या क्या कहना चाहेंगे? सर्वे करने के लिए आया, हम देखते हैं ग्राउंड सिचुएशन असेस करने के लिए आया है। असेस करने के बाद में मैं बोलूँगा, ठीक है। कितनी जगह पे आपने मुलाकात किया? अभी कलेक्टर ऑफिस में गया, अभी तालुक ऑफिस में भी गया, अभी ये विलेज का वो उसमें गया, अभी ये देखते हैं। सर किसको रिपोर्ट क्या होगी, कैसे ये सबमिट होगी और केंद्र सरकार को कैसे दी जाएगी? वो केंद्र सरकार को सबमिट हो सकते हैं। क्या क्या देखेंगे इसमें सर्वे में, खास करके आप क्या क्या? वो ग्राउंड सिचुएशन देखते हैं। कितने दिन ये टीम रहेगी बनासकांठा? आज भी कल भी। बनासकांठाना पछात गणाता अमीरगढ़ खाते कार्यरत સરકારી વિનિયન કોલેજ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની કોલેજમાં સૌ પ્રથમ વખત નેક એક્રેડિશન માટે ક્વોલિફાઈડ થઈ છે। અમીરગઢ જેવા પછાત અને આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જ્ઞાનનો ઉજાસ રેલાવી રહેલી સરકારી વિનિયન કોલેજનો 2008ના વર્ષે માત્ર 40 વિદ્યાર્થીઓ સાથે પ્રારંભ થયો હતો। જોકે આ કોલેજના ઉત્સાહી આચાર્ય ડોક્ટર નરેશભાઈ ચૌધરી તેમજ કોલેજ પરિવારની જહેમતથી આજે આ કોલેજમાં 325 જેટલા વિદ્યાર્થીઓ ઘર આંગણે જ ઉચ્ચ કેળવણીના પાઠ ભણી રહ્યા છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ કોલેજના પ્રાધ્યાપકોની ખંતપૂર્વકની મહેનતના પગલે આ કોલેજે સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન મેળવ્યું છે। ત્યારે અમીરગઢની સરકારી વિનિયન કોલેજ નેક એક્રેડિશન માટે ક્વોલિફાઈડ થતા કોલેજના આચાર્ય ડોક્ટર નરેશભાઈ ચૌધરીએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બેંગ્લોરથી નેકની ખાસ ટીમ આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ અમીરગઢ વિનિયન કોલેજમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાના જાત નિરીક્ષણ માટે આવી રહી છે, તે અમારા માટે ખૂબ ગૌરવની બાબત છે। અત્રેની સરકારી વિનિયન કોલેજ અમીરગઢમાં જૂન 2008થી એસ્ટાબ્લિશ થઈ હતી અને માત્ર 40 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી કોલેજ આજે લગભગ 325 જેટલા વિદ્યાર્થીઓથી કાર્યરત છે। અત્રેની કોલેજમાં 10 વર્ષના પ્રયત્નના ફળ સ્વરૂપે કોલેજ ખૂબ જ સુવિધાયુક્ત અને તમામ આઈટીના નવા નવા પ્રોજેક્ટો સાથે સ્માર્ટરૂમ અને સુખ સુવિધા સાથે સમૃદ્ધ બનેલી આજે કોલેજ બની છે। આ કોલેજને અમે અમારી સમગ્ર ટીમ દ્વારા પ્રયત્નો કરતા કરતા અમે નેક માટે એક્રેડિશન માટે જવાનો પ્રયત્ન કર્યો હતો અને ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી કોલેજોને સરકારશ્રી દ્વારા ટાર્ગેટ આપવામાં આવેલું છે કે ભાઈ ડિસેમ્બર સુધીમાં નેકમાં બધાએ એપીયર થવું, પરંતુ એ બધી કોલેજોમાં લગભગ 110-15 કોલેજોમાં સરકારી વિનિયન કોલેજ અમીરગઢ એક એવી કોલેજ છે કે જે સૌથી પહેલા આ એક્રેડિશન માટે એપીયર થવાનો પ્રયત્ન કર્યો અને આનંદની વાત એ છે કે નેશનલ એક્રેડિશન માટે સમગ્ર ભારત દેશમાં અમીરગઢ કોલેજનું કયું સ્થાન છે એ માટે અમે ક્વોલિફાઈડ થયા છે, એટલે આખા અમીરગઢ તાલુકા માટે અમારી ગૌરવની વાત છે। ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા આયોજિત 51 કુંડી મહાયજ્ઞમાં આજે ધાનેરા તાલુકાના લોકોએ સમરસતાની આહુતિ આપી હતી। ધાનેરા ખાતે આજે સામાજિક સમરસતા મંચ દ્વારા 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે છેલ્લા 2 માસથી આ સમરસતા યજ્ઞની તૈયારી આદરી હતી, ત્યારે આજે સંતો મહંતોની હાજરીમાં આ યજ્ઞ સંપન્ન થયો હતો। આજે ધાનેરા ખાતે યોજાયેલા 51 કુંડી યજ્ઞમાં દરેક સમાજના લોકોએ ભાઈચારો અને એકતાની ભાવના સાથે આહુતિ આપી હતી। ધાનેરા ખાતે કેશવ વસ્તીમાં યોજાયેલ આ યજ્ઞમાં ઉપસ્થિત રહેલ સંતોનું ભવ્ય સ્વાગત કરાયા બાદ યજ્ઞ મંડપમાં ધાનેરાના જાણીતા કથાકાર ત્રંબકેશ્વર શાસ્ત્રીજીએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી। આ પ્રસંગે ધાનેરાની 28 સોસાયટીઓ અને 21 ગામોના 21 જાતિના ભાવિકોએ એક સાથે યજ્ઞમાં બેસી એકતાની આહુતિ અર્પણ કરી હતી। ધાનેરા ખાતે પ્રથમવાર યોજાયેલ સમરસતા યજ્ઞમાં રાજકીય સરકારી તેમજ વિવિધ સંસ્થાઓના લોકો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા। સંઘના કાર્યકરોએ સતત 2 માસથી સંપર્ક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં આજે કેશવ વસ્તીના પ્રથમ યજ્ઞ માટે
2000 પરિવારનો સંપર્ક કરી આમંત્રણ અપાયું હતું, જેના પગલે આજે આખા ગામનો ઉત્સવ હોય તેમ નગરજનોએ યજ્ઞના દર્શન કરી એક સાથે ભોજન પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ પણ જાહેર મંચ પરથી નાગરિકોને એક થવા આહવાન કર્યું હતું। સાંચોરના મહંત ગણેશનાથ મહારાજે જાતિવાદના રોગને દૂર કરી ભારતના ઉદ્ધાર માટે આગળ આવવા આહવાન કર્યું હતું। एक इतना महान देश था, इतना शक्तिशाली देश था, वो बहुत लंबा चौड़ा भारत देश था, बहुत लंबा चौड़ा हिंदू धर्म था, लेकिन अभी सीमित बनता क्यों जा रहा है? आप ही सोचिए, आप ही विचारिए, उनका कारण क्या है, मेन कारण क्या है? आप बुद्धिजी सब बैठे हो, विचारो और सोचो, वो मेन सब कारण आप सभी जानते हो, मेरे कहने की जरूरत नहीं है। एक टाइम में जब पंडित जवाहरलाल नेहरू जी ने वार्षिक सम्मेलन में 1956 में कहा था कि भारत के अंदर एक ऐसा रोग घुस गया है, वो ऐसा रोग है कि भारत के अंदर वो भारत को खोखला बनाता जा रहा है, और वो रोग कैंसर से भी बहुत खतरनाक रोग है। तो ये रोग कौन सा है आप सभी जानते हो, कहने की जरूरत नहीं है, जानते होगे, नहीं जानते होगे तो मैं कह दूं, वो रोग क्या है? वो जातिवाद का रोग है। इस जातिवाद के ऊपर उठकर आप जो काम करोगे तो भारत इतना शक्तिशाली देश है, किसी की ताकत नहीं है, भारत के सामने देखकर वो कांप जाएगा दूसरा देश, इतनी भारत के अंदर ताकत भरी पड़ी है, लेकिन क्या करें। સામાજિક સમરસતા મંચ પરથી ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત, પાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ પટેલ, સામાજિક આગેવાન ડોક્ટર એમ એસ અગ્રવાલ સહિત સામાજિક સમરસતા મંચના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે રવિધામના સંત સત્યાનંદજી મહારાજે પણ ભારતની હાલની સરકારને યોગ્ય ગણાવી દેશના ઉદ્ધાર માટે સૌને જાગૃત થવા આહવાન કર્યું હતું। देश के लोग जाते थे, हमारे देश के नेता जाते थे दूसरे देशों में, कोई पूछता तक नहीं था, कोई ढोकलाम का विवाद, कोई पाकिस्तानी आंखें उठा उठा के रोज कुछ का कुछ करते थे। आज देश में परिस्थितियां बदल रही है, भारत में रोजगार बढ़ रहा है, भारत में धन अपार धन की संभावनाएं बढ़ रही है, तो एक कम्युनिस्ट शक्ति और कम्युनिस्टवादी और कम्युनिस्ट विचारधारा के लोग देश को पुनः तोड़ने की चेष्टा कर रहे हैं, इसलिए हमारे को जागरूक होना पड़ेगा। और अभी नया खेल शुरू हुआ है, अभी नया खेल शुरू हुआ है, लोकतंत्र के अंदर छुट भैये लोग, देश का विभाजन करने वाले लोग, जातिवाद का जहर घोलने वाले लोग, ऐसे लोग आपस में अपना अपना स्वार्थ साधने के लिए, अपनी अपनी रोटी सेकने के लिए, अपनी भोली भाली प्रजा को भड़काकर इस देश के टुकड़े करवाने की कोशिश कर रहे हैं। मैं धानेरा की धन्य धरा से आपसे निवेदन करना चाहता हूं कि हम अगर जागरूक नहीं हुए तो वापस गुलामी की जंजीरों में जकड़े जाएंगे, और अब कोई संभावना नहीं बढ़ेगी कि हम वापस आजाद हो सकें। सज्जनों, हम एक दूसरे से घृणा मिटाएं, एक दूसरे से वैमनस्य का भाव खत्म करें, वैर भाव मिटाएं और परस्पर देवो भव की भावना के साथ में रहें। सब मेरे हैं, मैं सबका हूं, इस भावना के साथ में आपको रहना पड़ेगा। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું। પાલનપુરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા બાદ સળિયા કાઢતી વખતે દર્દી યુવકનું મોત નિપજતા હંગામો, તબીબે બેદરકારી દાખવી એનેસ્થેસિયાનો વધુ પડતો ડોઝ આપી દેતા યુવકનું મોત નિપજ્યું હોવાના મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપો। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પરિવારજનો સાથે મા અંબાના કર્યા દર્શન। સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ પુનઃ કાર્યભાર સંભાળતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મા અંબાના લીધા આશીર્વાદ। લાખણી બજાર સમિતિના સંચાલક મંડળની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના સમય મર્યાદા પૂરી। ખેડૂત વિભાગમાં 60, વેપારી વિભાગમાં 25 તેમજ ખરીદ વેચાણ વિભાગમાં 7 ફોર્મ ભરાયા હોવાના અહેવાલો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
मंजल। हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। दोड़ो दोड़ो खेतर में रोज ने टोळो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं छे ने कांटाळी तारनी वाड। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांबला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांबला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतों ने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। एटले तो अमारा दादाजी 70 वर्षे पण तंदुरस्त छे। वाह समोसा खरेखर स्वादिष्ट छे। हाँ पूनम सरसियो दाळ शाक अने अथाणामां तो खास वपराय छे। वाह तो आपणा छोकराओनी सगाई पाकी। केम बेटा डबल फिल्टर पूनम सरसियो तेल। होलसेल तथा रिटेल माटे संपर्क करो राज कॉर्पोरेशन, श्री राम चौक, गांधी चौक नी बाजुमां। विराम बाद आपनो स्वागत छे वधु समाचारोमां। बनासकांठाना मुख्य मथक तबीबनी कथित बेदरकारीथी दर्दीનું મોત નીપજવાની વધુ એક ઘટના બની છે। પાલનપુર ખાતે એરોમા સર્કલ પાસે આવેલ ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાના પગલે પોલીસે તુરંત હોસ્પિટલમાં દોડી જઈ આ મામલાને થાળે પાડી તપાસ હાથ ધરી હતી। આ બનાવની વિગત કંઈક એવી છે કે વડગામ તાલુકાના કોદરાલી ગામના નરેશભાઈ પરમાર થોડા દિવસ પૂર્વે શાળામાં પડી જતા તેમને એડીના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરી સળિયા નખાયા હતા। જો કે આ સળિયા કઢાવવા માટે પરિવારજનો આ યુવકને ફરી પાલનપુરની એરોમા સર્કલ પાસે આવેલ મોદી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઈ ગયા હતા। જે વખતે સળિયા કાઢવા આ યુવકને બેભાન કરવા માટે અપાયેલા એન્થેસિયાના ઇન્જેક્શનમાં જરૂર કરતાં વધુ ડોઝ આપી દેવાતા આ યુવકનું મોત નીપજતા હોબાળો મચી ગયો હતો। આ ઘટનાથી વિફરેલા આઘાતગ્રસ્ત પરિવારજનોએ તબીબની બેદરકારીથી યુવકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો। જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત હોસ્પિટલમાં દોડી જઈ મૃતકના પરિવારજનોને સમજાવી મામલાને થાળે પાડી વધુ તપાસ હાથ ધરી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું। કસ્ટમ એ છે કે ડૉક્ટર મિલન મોદી ઓર્થોપેડિક પટેલ, બરાબર છે? એટલે હું પહેલાં મારા બાબરાનું ઓપરેશન કરાવ્યું હતું, નિશાળમાં પડી ગયો હતો, 3 મહિના ઓપરેશન કરીને 3 મહિના ઘરે લઈ ગયો। પછી એના સળિયા કાઢવા માટે હું કાલે 10 વાગે અહીંયા એડમિટ કર્યો એટલે 3 વાગે એમને ઓપરેશન થિયેટરમાં લીધો। ઓપરેશન થિયેટરમાં લીધો, ફક્ત ઇન્જેક્શન આપ્યું, ઇન્જેક્શન આપવાના સંગાથી આ પ્રોબ્લેમ બન્યો। શું ઘટના બની છે? ઘટનામાં આ રહી છે સાહેબે તો આઈસીયુમાં લઈ ગયા, આઈસીયુમાં લઈ ગયા એટલે 99.99% બાબલો હતો, એટલે ભૂલ સાહેબની છે। હા એક્સપાયર્ડ થઈ ગયો ને, સવારમાં 4 વાગે એક્સપાયર્ડ થઈ ગયો। આ જે પ્રોબ્લેમ બન્યો એ મારા વહેવાઈનો દીકરો થાય છે, 17 વર્ષનો યુવાન માણસ છે, ચાલીને આવે છે। 3 મહિના પહેલાં એને એડીનું જે નોર્મલ ફ્રેક્ચર હતું અને 2 વાયર અંદર નાખ્યા હતા, એ વાયર ડૉક્ટરે કીધું કે અઠવાડિયા પછી ખોલાવા આવજો। તો જ્યારે અમારા વેવાઈને ડૉક્ટરના જોડે ખોલાવા આવ્યા ત્યારે ડૉક્ટરે કીધું કે 3 વાગે આપણે ઓપરેશનમાં લઈએ,
ત્રણ વાગે આ બાબલાને ઓપરેશનમાં ઓટીમાં જતો, પેલો બાબલો પોતે જાતે ચાલીને ગયો છે, સ્કૂલે જતો હતો, બધે હરીફરી શકતો હતો, ઓટીમાં જો અને 5 જ મિનિટ પછી એનું ડેથ થયું એવા ડૉક્ટરે સમાચાર આપ્યા. આ માનવતા ક્યાં રહેશે? આ ડૉક્ટરો શું કરવા માગે છે? એક જરા લાગણી હાલ એક ડૉક્ટર સાહેબ પોતે પણ એક રડી ચૂક્યા કે મને પણ દુઃખ થાય છે, જગાણિયા સાહેબ પોતે રડી ચૂક્યા, મને પણ દુઃખ થાય છે કે એક 17 વર્ષનો બાબલો યુવાન માણસ ગુમાવ્યો છે. જે તે વ્યક્તિઓ એસોસિએશનો કરે, માણસો ઉપર આવા પ્રયાસો કરે, એ બિનવ્યાજબી અને ગેરવ્યાજબી કહેવાય. આજે દેશ ક્યાં જશે એની એક લોકહિત ચિંતે દેશના હિત ચિંતકો દુઃખી છે, કોઈને કહી શકતા નથી. આનો ન્યાય તાત્કાલિક હોય એ ધોરણે હું આપ સર્વને એક વિનંતી કરું છું. વધુમાં કે ડૉક્ટર મિલન મોદીને એક તુકારો પણ કોઈએ કીધો નથી. સમાજના 500 થી 1000 માણસોનું ટો હોવા છતાં મને એક કોંકરી પણ માવી નથી. પોતાની ભૂલ 5 મિનિટમાં સ્વીકારી હોત તો સારું કહેવત, તો માનવતાવાદ ડૉક્ટર કહી શકાય. થેન્ક યુ. 100% બેદરકારી બહાર આવી અને પોતે બધા ડૉક્ટરો આવી અને જાતે સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ છે, એક્સિડન્ટલી કેસ કહેવાય એમ સ્વીકાર્યું જાતે. ડીસા શહેરના ન્યૂ ટીસીડી ફાર્મ પર આજે ડીસા અને નડિયાદની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બંને ટીમના ખેલાડીઓ 30 વર્ષની ઉપરના વયના હતા. ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ ઉગતા ક્રિકેટરોનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, ત્યારે આજે આ મેદાન પર ડીસાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ એક સાથે એક મેદાન પર જોવા મળ્યા હતા. કોઈ પણ જાતની પ્રેક્ટિસ વગર આ ટીમો મેદાનમાં ઉતરી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નડિયાદની ટીમે નિર્ધારિત 40 ઓવરમાં 350 થી વધુ રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેના જવાબમાં મેદાનમાં ઉતરેલી ડીસાની ટીમની મહત્વની વિકેટો શરૂઆતમાં જ પડી ગયા બાદ ક્રીજ પર આવેલા ખેલાડીઓએ સ્કોરને આગળ વધાર્યો હતો. આજની આ મેચમાં ડીસાના ક્રિકેટરોએ તેમની ફિટનેસનું પણ ઉમદા પ્રદર્શન કર્યું હતું. વર્ષો બાદ એક જ મેદાનમાં એકત્રિત થયેલા ડીસાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરો પણ આ મેચમાં ઉત્સાહિત થઈ ગયા હતા. આ મેચનું સફળ સંચાલન ન્યૂ ટીસીડી ફાર્મ ગ્રાઉન્ડના વિપુલભાઈ આલ અને રણજીતભાઈ ધૈરવ સહિત અન્ય આગેવાનોએ કર્યું હતું. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની જમાઇકા ક્રિકેટ ટીમના સભ્ય મનીષ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારો એક્સપિરિયન્સમાં અમે નડિયાદથી વેટર્સ ક્રિકેટ ટીમ લઈને રમવા આવ્યા હતા. આ ગ્રાઉન્ડની અમે ફેસિલિટી, પીચ વગેરે બહુ સરસ જોઈને આનંદ થયો. અને અહીંના વિપુલભાઈ કરીને છે, તેમનું નામ વિપુલભાઈ, જે વેટર્સ સંભાળે છે, એમને અમારાથી અમારી માણસોની ને અમારા ક્રિકેટરો ભાઈઓની બધાની બહુ સારી સેવા કરી અને કોઈ જાતની તકલીફ પડવા દીધી નથી. બનાસકાંઠા જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા આજે પાલનપુર શહેરમાં કાર્યકરોના સ્નેહ મિલન સાથે યોગ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં પતંજલિ યોગ સમિતિ ગુજરાતના પ્રભારી શિશુપાલભાઈએ ખાસ ઉપસ્થિત રહી યોગ માનવ શરીરમાં કેવી રીતે કામ કરે છે અને યોગના શું ફાયદા છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સ્વામી રંગસ્વામી મહારાજે પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. આ યોગ ગોષ્ઠી પ્રસંગે બનાસકાંઠાના તમામ તાલુકાના યોગ શિક્ષકો ઉપસ્થિત રહી આગામી સમયમાં જિલ્લાના તમામ તાલુકા મથકોએ યોગના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવાની તૈયારી દર્શાવી યોગ પ્રત્યે રૂચિ કેળવવાના લોકો આ વર્ગોમાં જોડાવા હાંકલ કરી હતી. આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી શિશુપાલભાઈ, સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી રંગસ્વામી, જિલ્લા યોગ સમિતિના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પતંજલિ યોગ સમિતિ ગુજરાતની મારી જવાબદારી છે. મારું નામ શિશુપાલભાઈ છે ને આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા સ્તર પર, તાલુકા સ્તર પર અને ગામડે સ્તર યોગની કક્ષાઓ ચાલુ થાય એ નિમિત્તે અમે આખા ગુજરાતમાં દરેક જિલ્લા સ્તર પર એક બેઠકોનું આયોજન કરી રહ્યા છે. એ જ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે આ બેઠકનું આયોજન થયું, જેમાં અમારી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે અને મકસદ એક જ છે કે ગામડે ગામડે સુધી યોગ પહોંચે, ઘર ઘર સુધી યોગ પહોંચે. તો અમારું એક લક્ષ્ય છે 2019નો પતંજલિ યોગ સમિતિનો કે ગુજરાતના 18,000 ગામડામાં દરેક ગામડે ગામડે એક યોગ ક્લાસ સ્થાપિત થાય એના માટે યોગ શિક્ષક તૈયાર કરવા, એમને મોટિવેશન આપવાનું અને યોગ વિશેનું જ્ઞાન આપવાનું અને યોગની પ્રેક્ટિસ કરાવી
એ અભિયાન અમારા આખા ગુજરાતભરમાં ચાલી રહ્યું છે. તો સબર બનાસકાંઠા જિલ્લામાં પણ એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. 500થી વધુ અમારા અહીંયા યોગ શિક્ષકો અમે કામે લગાડ્યા છે અને આ 2019માં અમે દરેક ગામડે ગામડે અમારી યોગની ક્લાસ સ્થાપિત થશે એ સેવાનો કાર્ય પતંજલિ યોગ સમિતિ કરી રહી છે. બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે VVIP દર્શનાર્થીઓનું આવાગમન સતત જારી રહે છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આજે અંબાજી આવી પહોંચી જગત જનની માં અંબાના દર્શનનો લહાવો લીધો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે નીતિનભાઈ પટેલ અને તેમના પરિવારજનોને માં અંબાની વિશેષ પૂજા અર્ચના કરાવી હતી. માં અંબાના દર્શન કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ અંબાજીને જોડતા તમામ માર્ગોને ચાર માર્ગીય કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીમાં ગુણવત્તા જળવાય અને ઝડપથી કામ પૂર્ણ થાય તે જોવા સરકાર કટિબદ્ધ છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ આજે તેઓ સૌપ્રથમ માં અંબાના દર્શન કરવા આવ્યા હતા. આજે જગત જનનીના આશીર્વાદ લઈ પોતે ફરી માના આશીર્વાદ સાથે ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે તેવું પણ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. અગાઉ જ્યારે આવ્યું ત્યારે અંબાજીને જોડતા પાલનપુરથી અને મહેસાણા બાજુથી જે રસ્તાઓ આવે છે એને ચાર માર્ગીય કરવાના કામનું ખાતમુહૂર્ત કર્યું એ પ્રસંગે આવેલો અને મને આનંદ છે કે અગાઉ જે ખાતમુહૂર્ત કર્યું હતું એ બંને રસ્તાઓનું પૂરજોશમાં અત્યારે કામ ચાલી રહ્યું છે અને ગુજરાતના અને દેશના લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે માતાજીના દર્શન માટે આવે છે ત્યારે અંબાજી આવનાર જનાર દરેક યાત્રાળુઓને સરળતા થાય, સલામતી વધે એ માટે ચાર માર્ગીય રસ્તાનું જે કામ અમે શરૂ કર્યું છે એ ઝડપથી ચાલી રહ્યું છે અને માતાજીના આશીર્વાદથી એ કામ પણ સમયસર પૂરું થશે. આ સિવાય અંબાજીની હોસ્પિટલનો જે પ્રશ્ન હતો એ પણ એ વખતે મેં કહેલું કે ઝડપથી સરકારી જે નવી હોસ્પિટલ બની છે એ હોસ્પિટલની અંદર અમે બધું કામકાજ શરૂ કરીશું અને નવી હોસ્પિટલના મકાનમાં કામકાજ શરૂ પણ થયું છે અને દર્દીઓની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે. તબક્કાવાર આ હોસ્પિટલમાં પણ આપણે વધારે વધારે સુવિધાઓ પ્રાપ્ત કરાવીશું. અંબાજીનું સર્કિટ હાઉસનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે એટલે બનાસકાંઠા જિલ્લો અંબાજી અને ગુજરાત રાજ્ય બધાનું કામ પ્રગતિમય રીતે વિકાસમય રીતે દરેક નાગરિકોને લાભ મળે સંતોષ થાય એ રીતે અમારી ગુજરાત સરકાર જે કરી રહી છે એ પણ પ્રજા માટે ખૂબ જરૂરી અને અગત્યનું છે. તમે બધા જાણો છો એ પ્રમાણે 17 દિવસ પહેલાં મેં મારા બંને પગની નીનું ઓપરેશન કરાવ્યું અને નીનું ઓપરેશન કરાવ્યા પછી આજે પ્રથમ વખત હું ઘર બહાર નીકળ્યો છું અને માતાજીના દર્શન કરી આવતીકાલથી ગાંધીનગરમાં મારી સરકારી કામગીરી બધી શરૂ કરીશ. માતાજીના આશીર્વાદથી બધું સારું થઈ રહ્યું છે ત્યારે આપણે બધા અંબાજી માતાને પ્રાર્થના કરીશ. દર્શક મિત્રો, સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લાખણી બજાર સમિતિના સંચાલક મંડળની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના સમય મર્યાદા પૂરી. ખેડૂત વિભાગમાં 60, વેપારી વિભાગમાં 25 તેમજ ખરીદ વેચાણ વિભાગમાં 7 ફોર્મ ભરાયા હોવાના અહેવાલો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303.
હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, સબસિડી માન્ય સંસ્થા, 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. ચાલો 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 ડીસામાં ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ મહોત્સવનું આયોજન થઈ રહેલ છે, જેમાં ઇન્ટરનેશનલ યોગ ગુરુ શ્રી શૈલેશજી રાઠોડ દ્વારા આપણને યોગ, ધ્યાન, પ્રાણાયામ શીખવવામાં આવશે. આ 5 દિવસીય યોગ મહોત્સવમાં પધારવા આપ સર્વને ભાવભીનું આમંત્રણ છે. યોગ મહોત્સવ તારીખ 3 જાન્યુઆરી 2019 થી 7 જાન્યુઆરી 2019, સમય સવારે 5:45 થી 7:45 સુધી. સ્થળ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ, ડીસા. આપનું નામ રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવા ફરજિયાત છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ ખાતેની નારાયણ દેવી પ્રાથમિક શાળામાં પણ શનિવારે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દરેક દાતાઓએ યથાશક્તિ ફાળો આપ્યો હતો. સ્વેટર વિતરણ બાદ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક વિહાજી રાજપૂત, માનવ સેવા સંગઠનના પ્રમુખ અશોકભાઈ પરમાર તથા આગેવાનોએ બાળકોને 151 જેટલા સ્વેટરનું વિતરણ કર્યું હતું. થરાદ ખાતે કાર્યરત સિદ્ધાર્થ જાગૃતિ મંડળ દ્વારા શિવનગર પ્રાથમિક શાળાના બાળકોને ગત શનિવારે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સિદ્ધાર્થ જાગૃતિ મંડળના પ્રમુખ PM નજાર, કારોબારી સભ્યો, પાલિકા સદસ્ય કલાવતીબેન, મનસુખભાઈ રાઠોડ, કુંવરલાલ દોહડ, માજી સદસ્ય તથા આમંત્રિત મહેમાન મદારામજી બાળબેર સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ સત્કાર્યને બિરદાવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને પ્રોત્સાહન માટે 5,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો તથા ગામના અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાણીતી સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા થરાદ ખાતે ભારત વિકાસ પરિષદ શાખા પરિવારના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભોજન સાથે પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે KG થી ઉચ્ચ કક્ષા સુધીના તેજસ્વી બાળકોને મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે મંત્રી પરબતભાઈ પટેલે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી પરિષદનો સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણનો વારસો જાળવવાની કટિબદ્ધતાને બિરદાવી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદની થરાદ શાખાના પ્રમુખ અજયભાઈ ઓઝા, વાવ કોલેજના ઉપાધ્યાય, કાર્યક્રમના દાતાઓ ભરતભાઈ સોની અને સુરેશભાઈ સોની, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ઓઝા, વણાજી રાજપૂત, સંજયભાઈ ત્રિવેદી, ડોક્ટર કરશનભાઈ પટેલ, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં પરિષદના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકાના અંબાળા ગામે જાણીતા ક્રાંતિકારી સંત પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજના હસ્તે નવીન શિવાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું.
થરાદના અંબાળા ગામમાં અંબાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. થરાદ પંથકના 52 ગામોના ભાવિકો માટે આ મંદિર અદકુ આસ્થા કેન્દ્ર બન્યું છે. જો કે 26 જાન્યુઆરી 2001 રોજ સર્જાયેલી વિનાશક ભૂકંપ હોનારત વખતે આ મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને શિવલિંગ સિવાય મંદિરનો ઘુમટ, કાચબો, નદી અને પાર્વતી માતાની મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ હતી. વળી આ મંદિરમાં હનુમાનજી અને ગણેશની મૂર્તિઓ ના હોય કુંભાસણ ગામના કુંભાજી વાલાજી રાજપૂત પરિવારે જમડાના શાસ્ત્રી વેકુટલાલ મોહનલાલના હાથે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી 2004 વર્ષે શ્રાવણ સુદ 13 રોજ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારબાદ અંબાળા તેમજ આજુબાજુના ગ્રામજનોએ નવીન મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કરેલ હોય ગત શુક્રવારે ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરી મંદિરના પુનઃ જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું. આ પ્રસંગે શિલાપૂજન અને ભૂમિપૂજન સાથે યજ્ઞવિધિ પણ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે દાંતીવાડાના કૈલાસગીરી મહારાજ, મંત્રી પરબતભાઈ પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂત, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ સહિત અન્ય અગ્રણીઓ અને શિવભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે પણ આ મંદિરના નવનિર્માણ માટે 1 લાખ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી. આ મંદિરના નવનિર્માણ માટે અંબાળા આજુબાજુના ભાવિકો પણ ઉદાર હાથે દાનની સરવાણી રેલાવી રહ્યા છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ખાતે 57 ગામોના ચૌહાણ સમાજે હિન્દુ હૃદય સમ્રાટ રાજવી પૃથ્વીરાજ ચૌહાણની 961મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરી આ પ્રજાવત્સલ્ય રાજવી પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો. થરાદ તાલુકાના ચાંગડા સહિત 57 ગામોના ચૌહાણ જાગીરદારો તેમજ અન્ય રાજપૂત જાગીરદારોની ઉપસ્થિતિમાં ચાંગડા ગામે ધર્મ જાગરણ વિભાગ અને રાજપૂત જાગીરદાર સમાજ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણની 961મી જન્મજયંતિની ઉજવણી કરી આ હિન્દુ હૃદય સમ્રાટ રાજવીને આદરાંજલિ અપાઈ હતી. લાખણી માર્કેટ યાર્ડની નવરચના થયા બાદ પ્રથમવાર લાખણી બજાર સમિતિના સંચાલક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે આ ચૂંટણી માટે આજે ખેડૂત વિભાગમાં 60, વેપારી વિભાગમાં 25 તેમજ ખરીદ વેચાણ વિભાગમાં 7 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. લાખણીને તાલુકા મથકનો દરજ્જો મળ્યા બાદ ડીસા બજાર સમિતિનું વિભાજન કરી લાખણી બજાર સમિતિને સ્વાયત્તા અપાઈ હતી. લાખણી ખાતે સ્વતંત્ર બજાર સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ નોમિની બોડી કાર્યરત થઈ હતી. જો કે આ બોડીની મુદત ગત 31 જુલાઈએ પૂર્ણ થતા નવી બોડીની રચના માટે ગુજરાત રાજ્ય ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક દ્વારા ગત 27 ડિસેમ્બરે ચૂંટણી જાહેર કરાઈ હતી. આ ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોય લાખણી માર્કેટયાર્ડની ચૂંટણી સંદર્ભે આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આજે સવારથી જ ખેડૂતો અને વેપારીઓ તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે લાખણી બજાર સમિતિની કચેરી આગળ ઉમટી પડ્યા હતા. લાખણી બજાર સમિતિના ખેડૂત અને વેપારી વિભાગની બેઠક ઉપર ચૂંટણી લડવા ઈચ્છુક અગ્રણીઓએ પોતપોતાના ટેકેદારો સાથે બપોરે 12:39 વિજય મુહૂર્તે ફોર્મ રજૂ કર્યા હતા. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠાના 101 પરીક્ષા કેન્દ્રો પર લેવાયેલી જીપીએસસીની જાહેર પરીક્ષા સુખરૂપ સંપન્ન થતા તંત્રને હાશકારો. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓએ પણ બનાસકાંઠાના પરીક્ષા કેન્દ્રો પર અજમાવ્યું નસીબ. પાલનપુરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા બાદ સળિયા કાઢતી વખતે દર્દી યુવકનું મોત નીપજતા હંગામો. તબીબે બેદરકારી દાખવી એનેસ્થેસિયાનો વધુ પડતો ડોઝ આપી દેતા યુવકનું મોત નીપજ્યું હોવાના મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પરિવારજનો સાથે મા અંબાના કર્યા દર્શન. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ પુનઃ કાર્યભાર સંભાળતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મા અંબાના લીધા આશીર્વાદ.
લાખણી બજાર સમિતિના સંચાલક મંડળની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના સમય મર્યાદા પૂરી. ખેડૂત વિભાગમાં 60, વેપારી વિભાગમાં 25 તેમજ ખરીદ વેચાણ વિભાગમાં 7 ફોર્મ ભરાયા હોવાના અહેવાલો. તો આ ત્યાં અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જાપશું. નમસ્કાર.